नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 विषय अर्थशास्त्र प्रकरण नंबर 4 पुरवठो जेमा आपणे आजे पुरवठामां परिवर्तन एना विषय अभ्यास करशुं। तो पुरवठानी अंदर कई कई रीते परिवर्तन आवतुं होय छे एना विषय एनी बे जे छे रीत अथवा तो बे रीते परिवर्तन आवतुं होय छे जेमानुं एक पुरवठामां विस्तरण संकोचन अने नंबर 2 पुरवठामां वधारो अने Gracias.
ए बिंदु या हमने प्राप्त થઈ છે અહીંયા એ બિંદુ પ્રાપ્ત થઈ છે તો એને આપણે આધાર લઈ અને પૂર્ણાંક વિસ્તરણ સંકોચન છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આકૃતિમાં x ધરી પર વસ્તુનો પુરવઠો અને y ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે જ્યારે વસ્તુની કિંમત રૂપિયા 70 હતી ત્યારે પેટી SS પુરવઠા રેખાના એ બિંદુએ સંતુલામાં હતી તો અહીંયા આપણે પુરવઠા રેખા SS પ્રાપ્ત થઈ છે બરાબર પુરવઠા રેખા એટલે એ બિંદુએ સંતુલામાં હતી એવું આપણે કહી શકીએ બરાબર તો એ બિંદુએ સંતુલામાં હતી અને વસ્તુનો પુરવઠો 600 કિલોગ્રામ હતો વસ્તુનો પુરવઠો કેટલો હતો 600 કિલોગ્રામ કિંમત રૂપિયા 70 પરથી વધીને રૂપિયા 90 થાય છે બરાબર 70 થી કેટલી થાય છે વધીને 90 એટલે 20 રૂપિયાની અંદર વધારો થાય છે કિંમતની અંદર 20 રૂપિયા વધારો થાય છે એટલે હવે ઉત્પાદકોને 20 રૂપિયા વધુ પ્રાપ્ત થશે કિલોગ્રામની બરાબર તો શું હશે બજારની અંદર પુરવઠો એ વધારી દેશે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ જ્યારે 90 રૂપિયા કિંમત થાય વધીને ત્યારે સપાટીનો પુરવઠો કેટલો થઈ જાય છે 600 કિલોગ્રામમાંથી વધીને 1000 કિલોગ્રામ થાય છે જે આપણને અહીંયા સી બિંદુએ પ્રાપ્ત થાય છે આકૃતિમાં જો સી બિંદુએ આપણને પ્રાપ્ત થાય છે તો કિંમત રૂપિયા 70 પ્રતિ વધીને રૂપિયા 90 થાય છે ત્યારે પેટી બિંદુ એ ને બદલે સી બિંદુ પર સંતુલા મેળવીને વસ્તુનો પુરવઠો 600 કિલોગ્રામ થી વધીને 1000 કિલોગ્રામ થાય છે 400 કિલોગ્રામ માં વધારો જોવા મળે છે વૃદ્ધિ જોવા મળે છે જેને આપણે વિસ્તરણ તરીકે ઓળખીએ છીએ એ બિંદુ પરથી સી બિંદુ તરફની ગતિ પુરવઠાનું વિસ્તરણ દર્શાવે છે આ જે વક્ર દોરેલો છે અહીંયા તો એ થી સી બિંદુ સુધીનો એ વિસ્તરણ દર્શાવે છે તો એમાં અનુક્રમે 600 માંથી 700 થઈ હશે 750 થઈ હશે 800 થઈ હશે 750 900 એ રીતે કઈ પણ કિંમતો વધતી વધતી ક્યાં પહોંચી હશે 1000 કિલોગ્રામ સુધી પહોંચી હશે તો જે આખો વક્ર છે એ વિસ્તરણ દર્શાવે છે જે જમણી તરફ આપણને જોવા મળે છે ભાગ લેતા પરંતુ એ બિંદુ તરફથી બી બિંદુ તરફની ગતિ પુરવઠામાં સંકોચન દર્શાવે છે કારણ કે વસ્તુની કિંમત રૂપિયા 70 પરથી ઘટીને રૂપિયા 50 થાય છે ત્યારે પેટીનો વસ્તુનો પુરવઠો 600 કિલોગ્રામ પરથી ઘટીને 200 કિલોગ્રામ થઈ જાય છે એટલે કે વસ્તુની કિંમત જ્યારે 70 હતી ત્યારે 600 કિલોગ્રામ આપણને પુરવઠો હતો પણ જો કિંમતો ઘટીને 50 રૂપિયા થઈ ગઈ એટલે કે 20 રૂપિયાનો ઘટાડો થાય ગયો પેલા આપણે વિસ્તરણ જોયું ત્યારે વધારો થયો હતો 20 રૂપિયાનો પણ 70 માંથી ઘટીને 50 રૂપિયા થઈ જાય 20 રૂપિયાનો ઘટાડો થઈ જાય તો જેમ જેમ ઘટાડો થતો હશે એમ તેમ પુરવઠો જે છે ઉત્પાદકો ધીરે ધીરે બજારમાંથી પરત ફેંકી જશે એટલે કે જથ્થાને બજારમાં મૂકશે નહીં અને જથ્થાની અંદર વૃદ્ધિ થતી જોવા મળશે તો એને સંકોચન તરીકે ઓળખવામાં આવે છે તો એ બિંદુથી બી બિંદુ તરફ જે આ વક્ર દોરેલો છે એને પુરવઠાનું સંકોચન કહેવામાં આવે છે તો કારણ કે વસ્તુની કિંમત રૂપિયા 70 પરથી ઘટીને રૂપિયા 50 થાય છે ત્યારે પેઢીનો વસ્તુનો પુરવઠો 600 કિલોગ્રામ પરથી ઘટીને 200 કિલોગ્રામ થાય છે કેમ કે ઓછી કિંમતે ઉત્પાદકોને ચીજ વસ્તુઓ વેચવી પરવડે નહીં કારણ કે એમના જે ખર્ચા છે એ નીકળે નહીં અને એટલો નફો થાય નહીં અને ખોટ સહન કરવી પડે એટલા માટે પુરવઠાની અંદર જે છે અભ્યાસ કરે તો એ પ્રમાણે અહીંયા પુરવઠાનું વિસ્તરણ
અંદર પરિવર્તન આવે તો પુરવઠાની અંદર જે વધારો કે ઘટાડો જોવા મળે છે એને પુરવઠાનું વિસ્તરણ અને સંકોચન કહેવામાં આવે છે. હવે પુરવઠામાં વધારો ઘટાડો એના વિશે સમજૂતી પ્રાપ્ત કરીએ. કિંમત સિવાયના અન્ય પરિબળોમાંથી કોઈપણ એક અથવા એક કરતા વધુ પરિબળોમાં ફેરફાર થવાથી વસ્તુના પુરવઠામાં જે પરિવર્તન આવે તેને પુરવઠામાં વધારો કે ઘટાડો કહે છે. એટલે કે અહીંયા કિંમત જે છે વસ્તુની એ સ્થિર ધારી લેવામાં આવે છે. વસ્તુની કિંમતમાં કોઈ પરિવર્તન આવતું નથી, વસ્તુની કિંમત સ્થિરથી સ્થિર રહે. પણ અન્ય પરિબળોના મૂલ્યો અન્ય પરિબળોની કિંમતોમાં પરિવર્તન આવે ફેરફાર થાય અને એના પરિણામે વસ્તુનો પુરવઠો જો વધે તો એને પુરવઠામાં વધારો કહેવાય અને જો વસ્તુનો પુરવઠો ઘટે તો એને પુરવઠામાં ઘટાડો કહેવામાં આવે છે. જો ઉત્પાદનના સાધનોના ભાવ ઘટે, ઉત્પાદન ખર્ચ ઘટે, ઉત્પાદન પદ્ધતિમાં સુધારો થાય એટલે કે ટેકનોલોજીની કક્ષા જે છે એ બદલાય, અન્ય વસ્તુના ભાવ ઘટે, સરકારની નીતિ પુરવઠો વધારવાની હોય, પુરવઠામાં પેઢીઓની સંખ્યાનો વધારો થાય તો એના કારણે પણ વસ્તુનો પુરવઠો વધે, તો તેવા બંદરોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય છતાં તેના પુરવઠામાં વધારો થતો જોવા મળે છે, તો અન્ય પરિબળોની કિંમતોમાં ફેરફાર થાય, ઉત્પાદન ખર્ચની અંદર ઘટાડો થાય, બરાબર, ઉત્પાદન સાધનોના ભાવમાં ઘટાડો થાય, ટેકનોલોજીની કક્ષા બદલાય, નવા નવા સંશોધનો થતા હોય, દાખલા તરીકે સફરજન છે. હવે સફરજન છે આપણે જાણીએ છીએ કે એ ઠંડા પ્રદેશોની અંદર જ થતો પાક છે, ફળોનો, બરાબર, હિમાલય ક્ષેત્ર છે, હિમાચલ પ્રદેશ છે, ત્યારબાદ મેઘાલય, આ બધા જે આપણા ઉત્તર ભારત ઉત્તર પૂર્વ ભારતના જે ક્ષેત્રો છે ત્યાં સફરજનનો પાક પુષ્કળ પ્રમાણમાં થાય છે. પણ ટેકનોલોજીમાં ફેરફાર થઈ ગયો છે, નવા નવા સંશોધનો થયા છે, બિયારણની શોધ થઈ છે, તો એના આધારે વૈજ્ઞાનિકોએ કૃષિ વૈજ્ઞાનિકોએ અને ખેડૂતોએ સાથે મળીને એવી જાતો વિકસાવી છે સફરજનની કે હવે ઠંડા સિવાયના અન્ય પ્રદેશોની અંદર પણ સફરજન છે જે એનો પાક સફળતાપૂર્વક જે છે એ પ્રાપ્ત કરી શકાય છે અને એના ઉપર સફળતા પણ જે છે એ મળી રહી છે. તો આ બધાને કારણે ધીરે ધીરે વસ્તુની કિંમત સ્થિર, સફરજનની કિંમતમાં કોઈ પરિવર્તન ના આવે પણ એના લીધે પુરવઠો વધવા પામતો હોય છે. તો એની અંદર જે છે ફેરફાર થાય એને પુરવઠામાં વધારો કહે છે. આ સંજોગોમાં મૂળ પુરવઠા રહેતા પોતાના સ્થાનેથી જમણી તરફ સ્થાન બદલે એને પુરવઠામાં વધારો કહે છે. આનાથી વિરુદ્ધ જો ઉત્પાદનના સાધનોની કિંમત વધે, ઉત્પાદન ખર્ચ વધે, અન્ય વસ્તુઓના ભાવ વધે, સરકારની નીતિ પુરવઠો ઘટાડવાની દિશામાં હોય એવી માન્યતા ઉત્પાદકો કે વેપારીઓમાં ફેલાય તો એવા સંજોગોમાં વસ્તુની કિંમતમાં ફેરફાર ન થયો હોય છતાં પણ પુરવઠામાં ઘટાડો થતો જોવા મળે છે. આ સંજોગોમાં મૂળ પુરવઠા રહેતા પોતાના સ્થાનથી ડાબી તરફ સ્થાન બદલે છે એટલે પુરવઠાનો ઘટાડો થાય છે. હવે આપણે એને અનુસૂચિ અને આકૃતિ વડે સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે સફરજનની કિલોગ્રામ જેની કિંમત રૂપિયામાં લીધેલી છે અને સફરજનનો પુરવઠો એ કિલોગ્રામમાં લીધેલો છે. સફરજનની કિલોગ્રામની કિંમત 20 રૂપિયાની 20 રૂપિયા એ સ્થિર છે અને કિંમતો સ્થિર છે પણ અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે, પરિવર્તન આવે છે. એના કારણે સફરજનનો જે પુરવઠો છે એની અંદર જે છે બજારની અંદર ફેરફાર જોવા મળે છે. તો જયારે 20 રૂપિયા કિંમત છે ત્યારે 100 કિલોગ્રામ જે છે પુરવઠો છે કિંમત સ્થિર છે. તે છતાં પુરવઠોનો તમે 200 કિલોગ્રામ, 300 કિલોગ્રામ, 400 કિલોગ્રામ અને 500 કિલોગ્રામ જે છે એ વધતો જોવા મળે છે. એના વિપરીત જોઈએ તો કિંમત સ્થિર છે પણ અહીંયા 500 કિલોગ્રામ જયારે પુરવઠો હતો તો એ ધીરે ધીરે ઘટીને 100 કિલોગ્રામ સુધી ઘટીને એમાં ઘટાડો જોવા મળે છે. પણ આપણે આ પુરવઠાનો વધારો ઘટાડો સમજવો છે એટલા માટે આધાર કરીને આપણે અહીંયા 20 કિલોગ્રામ સોરી કિંમત 20 રૂપિયા છે ત્યારે બજારમાં પુરવઠો 300 કિલોગ્રામ જે છે એને આપણે લઈએ છીએ આધાર કરીને. જે આપણને આકૃતિની અંદર આપણે જે આલેખ કરેલો છે એની અંદર એ બિંદુએ પ્રાપ્ત થાય છે. અહીંયા આપણે આ એ બિંદુએ આપણને સમતુલા પ્રાપ્ત થાય છે કે જયારે કિંમત 20 છે 20 રૂપિયા એમાં કઈ ફેરફાર નથી ત્યારે 300 કિલોગ્રામ જે છે પુરવઠો અહીંયા જોવા મળે છે જે આપણને એ બિંદુએ પ્રાપ્ત થાય છે. અહીંયા આકૃતિમાં આપણે કોઈ શરીર ઉપર સફરજનનો પુરવઠો કિલોગ્રામમાં લીધો છે
કોઈ દ્રવ્ય ઉપર આપણે સફરજનની કિંમત જે છે રૂપિયામાં લીધેલી છે કિલોગ્રામની કિંમત રૂપિયામાં છે સ્કેલમાં કીધું છે x અક્ષ ઉપર 6 ઇંચ બરાબર 100 કિલોગ્રામ 6 ઇંચ બરાબર 100 કિલોગ્રામ અહીંયા આપણે 100 કિલોગ્રામનો વધારો લીધો છે દરેક 6 ઇંચ ઉપર 100 200 300 400 અને 500 કિલોગ્રામ તો 6 ઇંચ બરાબર 100 કિલોગ્રામ અને y અક્ષ ઉપર 4 ઇંચ બરાબર 10 રૂપિયા એટલે આપણું સ્કેલમાં લીધેલું છે બરાબર અહીંયા આપણે કિંમત 20 રૂપિયા છે કિંમતમાં કોઈ ફેરફાર નથી કિંમત 20 રૂપિયા છે ત્યારે એ બિંદુએ આપણને 300 કિલોગ્રામ જે છે એ પુરવઠો બજારમાં જોવા મળે છે હવે કિંમત બદલાતી નથી પણ અન્ય પરિબળોની અંદર ફેરફાર થાય બરાબર તો એના કારણે જે પરિવર્તન આવે છે દાખલા તરીકે અહીંયા 20 રૂપિયા કિંમત હતી ત્યારે 300 કિલોગ્રામ જે છે પુરવઠો હતો કિંમત 20 થી 20 રહે છે પણ સી બિંદુએ આપણને જે નવો પુરવઠો પ્રાપ્ત થાય બજારમાં તો એ 400 કિલોગ્રામ સફરજનનો પુરવઠો જે છે વધીને પ્રાપ્ત થાય છે અહીંયા 100 કિલોગ્રામ નો વધારો જે છે જોવા મળે છે એને પુરવઠામાં વધારો કહેવાય છે બરાબર તો આપણે એની સમજૂતી પ્રાપ્ત કરીએ આકૃતિમાં એક ઘડી પર વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં દર્શાવ્યો છે અને કઈ ઘડી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે ઉત્પાદક કે વેપારીની મૂળ સંતુલા કે બિંદુ પર એટલે કે પુરવઠા રેખા S1 પર હતી બરાબર S1 પર એ બિંદુએ પુરવઠા રેખા જે S1 છે એ બિંદુએ એની સંતુલા હતી પેટીની વસ્તુની કિલોગ્રામની કિંમત રૂપિયા 20 હતી ત્યારે ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા S1 ના એ બિંદુએથી વસ્તુના 300 કિલોગ્રામ નો પુરવઠો વેચવા તૈયાર હતો કિંમત રૂપિયા 20 જ રહે છે પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો પુરવઠાની તરફેણમાં થતા વસ્તુનો પુરવઠો 300 કિલોગ્રામ પરથી વધીને 400 કિલોગ્રામ નો થાય છે તો વધીને કેટલો થાય છે 300 પરથી 400 કિલોગ્રામ નો થાય છે વધીને એમાં વધારો શું થાય છે પુરવઠામાં ત્યારે ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા S3 ના સી બિંદુએ પહોંચે છે અહીંયા નવી પુરવઠા રેખા S3 પ્રાપ્ત થાય છે અને નવું બિંદુ જે છે સંતુલા બિંદુ જે સી પ્રાપ્ત થાય છે એ પરથી ખસીને ત્યાં આવી ગયું સી ઉપર હવે નવો પુરવઠો આવ્યો પેલા 300 કિલોગ્રામ હતો હવે 400 કિલોગ્રામ જે છે એ પુરવઠો આપણને પ્રાપ્ત થાય 100 કિલોગ્રામ નો સીધો વધારો જોવા મળે છે એ બી સી બિંદુ તરફની ગતિ પુરવઠામાં વધારો સૂચવે છે તો અહીંયા જે જમણી તરફ આપણે જે એરો દોરેલો છે તો જમણી તરફ જે છે એ પુરવઠાનો વધારો સૂચવે છે કે પુરવઠો જે છે એની અંદર આપણો વધારો થાય છે તો પુરવઠાનો વધારો જે ઘટાડો છે એ એક કરતા વધારે પુરવઠા રેખાઓ દ્વારા આપણે સમજી શકીએ છીએ એટલે કે એક કરતા વધારે પુરવઠા રેખાઓ આપણને પ્રાપ્ત થાય છે એટલે કે મૂળ પુરવઠા રેખા જે છે પોતાનું સ્થાન બદલે છે પરિવર્તન કરે છે તો એબીસી બિંદુ તરફની ગતિ પુરવઠામાં વધારો સૂચવે છે પરંતુ પુરવઠાને અસર કરતા અન્ય પરિબળો પુરવઠાની વિરુદ્ધ થતા વસ્તુનો પુરવઠો 300 કિલોગ્રામ પરથી ઘટીને 200 કિલોગ્રામ થાય છે ત્યારે ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા S2 ના બી બિંદુએ પહોંચે છે તો અહીંયા પુરવઠા રેખા એ S2 ના બી બિંદુ ઉપર આવી જાય છે ખસીને ત્યાં એ S1 પરથી ખસીને પુરવઠા રેખા ડાબી તરફ ખસે છે બરાબર તો બી બિંદુએ પહોંચે છે એ બીજી તરફની ગતિ પુરવઠામાં ઘટાડો સૂચવે છે તો આ જે ડાબી તરફનો એરો જે છે એ પુરવઠામાં ઘટાડો આપણને સૂચવે છે તો 300 કિલોગ્રામ જ્યારે કિંમત 20 હતી ત્યારે પુરવઠો 300 કિલોગ્રામ હતો પણ અન્ય પરિબળો જે છે એ તરફેણમાં ના હોય વિરુદ્ધ જતા ઉત્પાદન ખર્ચ વધે ઉત્પાદન સાધનની કિંમતો વધે સરકારની નીતિમાં પરિવર્તન આવે બરાબર ટેકનોલોજીની કક્ષા એવી હોય તો આ બધાને કારણે મોસમ એવી ન હોય મોસમ સારી ન હોય તો પણ પુરવઠો જે છે એમાં વૃદ્ધિ જોવા મળે નહીં મોસમ વિપરીત હોય તો પણ પુરવઠાની દર ઘટ જોવા મળે પુરવઠાની દર ઘટાડો જોવા મળે પુરવઠો અહીંયા 300 કિલોગ્રામ થી ઘટીને 200 કિલોગ્રામ થઈ જાય છે એ બી બિંદુએ આપણે S2 નવી પુરવઠા રેખા પ્રાપ્ત થાય છે જે ડાબી તરફ જે છે એ ઘટાડો સૂચવે છે ડાબી તરફ પોતાનું સ્થાન S1 પુરવઠા રેખા સ્થાન બદલીને ડાબી તરફ આવી જાય છે નવી પુરવઠા રેખા S2 પ્રાપ્ત થાય છે જે દર્શાવે છે કે પુરવઠામાં 100 કિલોગ્રામ નો ઘટાડો સૂચવે છે તો આ રીતે વસ્તુની કિંમત
માં કોઈ પરિવર્તન ના થાય, વસ્તુની કિંમત તો સ્થિર રહે. અહીંયા 20 રૂપિયાની 20 રૂપિયા કિંમત છે, પણ તેમ છતાં પણ અન્ય પરિબળોની અંદર પરિવર્તન આવે કિંમતોમાં, મૂલ્યોમાં. એના કારણે વસ્તુના પુરવઠા ઉપર જે ફેરફાર થાય છે, એટલે કે જો વસ્તુનો પુરવઠો વધે તો એને પુરવઠાનો ઘટાડો કહેવાય, વસ્તુનો પુરવઠો ઘટે તો એને પુરવઠાનો ઘટાડો કહેવાય. તો આ રીતે આપણે વસ્તુનો ના પુરવઠાની અંદર જે પરિવર્તન આવે છે એના બંને ખ્યાલો આપવામાં આવે.